Thank you.
बराबर देखा दो तो बराबर
सदा नर नारायण देव भाग्यवान। परम पूज्य पाद परम श्रद्धेय प्राप्त स्मरणीय समग्र संत ने सत्संगी ने संपूर्ण कचेष्टार में जाणवणी करना आत्मा ने मां महात्मा एवं महंत स्वामी श्री जिनकी दृष्टि में थी सहजानंद नो रस वहतो रहे छे एवं वात्सल्य मूर्ति पूज्य पुराणी स्वामी श्री घनश्याम जीवनदास स्वामी आज आने गई काले पधारी आपने लाभ आप दर्शन नो एवं उपमहान सदगुरु पुराणी स्वामी श्री धर्मनंदन स्वामी अने गई काले भूत नगराटो ना दर्शन करी अहीं पधार्या एवं वरिल संत सदगुरु स्वामी श्री प्रेम प्रकाश दास स्वामी जिमनी गए वर्षे आ मंदिर में महंत पदे रही अने घणी सेवाओ थई प्रकांड विद्वान अने ज्योतिषज्ञ एवा संत पुराणी स्वामी श्री केशव प्रसाद दास स्वामी की केशव भाई हरानी श्री मेथी भाई अने प्रसाद जगवान शांति योगी सुमन मेहता भाई श्री शांति भाई अने साथे पधारेला જ્યાં જગ્યા મળી છે ત્યાં બધા બેઠા છો આ મંદિરમાં સંકડાસ ગણી મોકડાસ કરવાની મહેનત કરી ભગવાનની ઈચ્છા હતી એટલી જગ્યા આપણને મળે એમાં આપણે આનંદ માણી રહ્યા છીએ અનંત સ્વામીની ઈચ્છા અંતરમાં હતી કે આવે આવે એમ આપણે જંકતા હતા આવી ગયા દર્શન દીધા તો જેના જેના હું નામ લઉં એ ભક્તજનો ઊભા થતા આવે અને વડીલ સંતોને પુષ્પમાળા પહેરાવી બહુમાન કરતા આવશે સહજાનંદ સ્વામી મહારાજ ની પરમ પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ઘનશ્યામ જીવનદાસ સ્વામી ને પુષ્પટીએ છતાં આવ્યા છે આપણા ઉપર કેટલી કૃપા દ્રષ્ટિ ઘનશ્યામ મહારાજ ની ઉપમહાન સદગુરુ પુરાણી સ્વામી ને પુષ્પ સ્પીતિ કામ કરતા આવજો જેના નામ લઉં આવું સહજાનંદ સ્વામી મહારાજ પૂજ્ય પુરાણી સદગુરુ સ્વામી શ્રી પ્રેમ પ્રકાશ દાસ સ્વામી ને પુષ્પમાળા પહેરાવી બહુમાન કરશે સદગુરુ સ્વામી શ્રી કેશવ પ્રસાદ સ્વામી પધારી રહ્યા છે એમને પુષ્પમાળા પહેરાવી બહુમાન ને પુષ્પમાળા પહેરાવી બહુમાન કરશે શ્રી સુરેશભાઈ કોઠારી સ્વામી શ્રી દેવ કૃષ્ણદાસ સ્વામીને પુષ્પમાળા પહેરાવી બહુમાન કરવા માટે આ પહેરાવી કે અહીંયા જમવા માટેની વ્યવસ્થા બધાને માટે કરેલી છે પેરસ્કારા ભક્તોને કહું કે જે કોઈ આવે એમ પ્રેમથી જમા સાંખ્યયોગી બહેનો છે એમને જે કોઈ સગા સંબંધીઓ હેતુ સંતોષીઓ કઈ ટોપર રૂપે સાદલા રૂપે કઈ આપે એ બહેનો પોતાનો પતિ ઘનશ્યામ મહારાજ એને માટે વાપરે છે દવાઓ છે અત્યારે માત્ર સેવા બતાવીશ એનો સંપૂર્ણ ઉલ્લેખ આ નીચે ભૂખ છે ને એમાં કરીશ પણ તમને દર્શન કરાવો અને ઘનશ્યામ મહારાજને ધારણ કરાવવા માટેના એક પછી એક આ જે સોનાના દાગીના બતાવું આ છે પાપ ઉપર ધારણ કરવા માટેના સોનાના તોળા અને સાંખ્ય યોગી બહેનોની મહેનતનું ફળ છે શું મહેનતનું ફળ છે એ હું પછી ઉલ્લેખ કરીશ પણ એ ભગવાન લાગે મને અને મને આ હાર બનાવનારા ભાઈ કે અંજારના ઘનશ્યામ મહારાજ કે કેવા છે ખબર છે કેવા છે અંજારના ઘનશ્યામ મહારાજ કે ઠગી છે કેવા છે મેં કીધું આ વખતે નહીં હો જન્મ જન્મ માં ઠગી છે વામન બની વિરાટ થઈ ગયા બલિ છેતર્યા કૃષ્ણ અવતારમાં કેમને કેમ કીધું કેમને કેમ કરી નાખ્યો અને ગોપીઓ રડતી જે રહી ગઈ વ્રજમાં અને ભાયડા બેટમાં બેઠા મજા કરે એટલે આ કૃષ્ણ અવતારમાં એ જ કામ કર્યું છે ઘણા અવતારમાં એવું કામ કર્યું છે રામા અવતારમાં નથી કર્યું હો ભક્તજનો
तो आ भगवान ने पहेरवा माटे नो हार छे अने आ हार मा लगभग भारतीय संस्कृति ना दर्शन थाय छे। आ सद्ग्रस्त नी सेवा छे। अपना इष्टदेव भगवान श्री स्वामी नारायण वक्ता महोदय श्री तथा गाम गांधी पधारेला समग्र सत्संगी भाईओ अने बजरी देवना ट्रस्टीना पुरुषोत्तम भाई द्रवजी भाई अधिक सर्व हरिभक्त तथा अंजारना वाड़ी विस्तारना अने गामना समग्र सत्संगी भाईओ ने आज हम शुभ प्रसंग जोता अंजार ने आंगणे आज मानो मेरा उलटी रहो खरेखर घनश्याम महाराज ने एटलो प्रताप छे कि दरेक हरिभक्त ना हृदय में प्रेरणा करी अने पोतानी मूर्ति ने विषे आकर्षे छे ए आपणे प्रत्यक्ष जोवा मळे छे। कारण के आज जुदा जुदा गामों माथी माडू विस्तार माथी अनेक शुभ पर माधार पर बीजा नाना बड़ा गामों माथी हीरा पर माथी घणा सत्संगीओ पद यात्रा करीने अहीं घनश्याम महाराज ना दर्शन करवा माटे पधार्या छे। शुं आ भगवान ने अलौकिक लीला छे? बारी खुली छे एटलो बधो पवन आवे छे मबूल जवाब। गईकाले रात्रे ચાલીને આવેલા યુવાનો સુખપુર મદન બોલતા ભગવાન પુરુષોત્તમ નારાયણ સ્વામી નારાયણ તેને અસીમ કૃપા છે આ બ્રહ્મિષ્ઠ સંતો તથા વાળા હરિભક્તો તેમણે બધાને હું અતિશય હેત જય સ્વામિનારાયણ જય મહારાજ આ લોકમાં આવી કરે અને પોતાનો અદ્ભુત એવો જે પ્રતાપ તેને પ્રતાપી કરે અને આ અક્ષરધામથી આવી કરીને આમ દ્રષ્ટિ કરી દ્રષ્ટિ આમ જોયું હરિભક્ત ધર્મ આમ જોયું ના હરિભક્તના અંતરમાં આનંદ આનંદ થઈ ગયો આનંદ થી પણ આ લોકમાં સોનાના દરવાજા કરે છે એ ભગવાનની અસીમ કૃપા છે ભગવાનની દયા કહેતા છે આ અંજાર મંદિર માં છે ને અંજાર મંદિર અમે આ ચોથું મંદિર જોયું ચોથું મંદિર જોયું આગળમાં કેવી સમૃદ્ધિ અને અત્યારે કેવી રીતે સીધી સમૃદ્ધિ છે સામના ભગવાનની દયા છે માટે એની દયા તો થયું છે તો હવે એની દયા છે ને આપણે જાળવી રાખી જાળવી જવા ન દેવી મૂર્તિ પધરાવી અને તેનું આવે સિંહાસન સોનાનું કુમાર સોનાના બધા થઈ ગયા છે ને એ હરિભક્ત ને આત્મબુદ્ધિ થાય આ સત્સંગ મારો આ મંદિર મારા આ સત્સંગી મારા આ સાધુ મારા એવી આત્મબુદ્ધિ થઈ સત્સંગમાં આત્મબુદ્ધિ રાખી કરી અને શ્રીજી મહારાજ
આશીર્વાદ આપે છે, આશીર્વાદ સુખિયા છો ને વિશેષ સુખિયા ચાર મંદિર ના રૂપ જોયા અને સ્વામી એ ચાર રૂપ જોયા ત્યારે સ્વામી દ્રષ્ટિ થી અનુભવ કર્યો, પણ એનો પુરાવો તમે સામે શિલાલેખ જે છે એમાં આ મંદિર ના ફાઉન્ડરો એનું ઉદઘાટન થશે અને કોઈ પણ પ્રકારનું આવરણ હવે સોનાના સિંહાસનમાં નહીં હોય, નહીં હોય અને નહીં હોય તો શરૂઆત કરું છું. સૌથી પહેલા સુવર્ણના સિંહાસનના ઉદઘાટન માટે ના ચડાવવાનો આ પરમ ભક્ત શ્રી કાનજીભાઈ માવજી નાકરાણી પરિવાર તરફથી રૂપિયા 66,666. સાંખ્યયોગી ત્રિવેણીબેન તથા સમસ્ત સાંખ્યયોગી બહેનો તરફથી સોનાના સિંહાસનના ચડાવવા માટેનો આ રૂપિયા 90,000. 1,11,111. શ્રી કાનજીભાઈ વાલજી ભુડિયા કૃષ્ણ મંદિર ના પૂજારી તરફથી ચડાવવા માટેનો આ રૂપિયા 1,25,000. આવેલા છે અને મૂળ વતન એમનો નારણપુર અને આખા પરિવાર ને જયારે નામ લઈશ ફોરેન એનું નામ આવશે ત્યારે એવા માધવજી ભાઈ સિંહાસન માટે ચડાવવા માટે નો આ રૂપિયા 2,22,222. રૂપિયા પછી સંપી ને રે એ તમારી ઈચ્છા હો. હવે ત્રીજા ભોળિયા નું નામ લઉં, ગામ કેરાના હિતેશભાઈ પરબત મનજી ભોળિયા જેઓ હોલ્ડમ થી આવ્યા છે એવા હિતેશભાઈ પરબત મનજી ભોળિયા એન્ડ પરિવાર તરફથી ચડાવવા માટેનો આ રૂપિયા 2,51,000. હિતેશભાઈ શ્રી માધુજીભાઈ શામજી ભોળિયા એમના સુપુત્ર દિનેશ મહેશ અને જયેશ જયેશ બેઠો છે ભેગો તથા વિલસન મંદિર ના પૂજારી કાનજીભાઈ વાલજી ભોળિયા આ બંને ભાઈ તરફથી સિંહાસન ના ચરા માટેનો રૂપિયા 3,00,000.
ક્યાં ક્યાં વેલી બાપુ? બાપા અશોકભાઈ જો ઘનશ્યામ મહારાજ અને પુરાણી ઘનશ્યામ જીવનદાસ સ્વામી આ બે ની એકતા છે એ તમે સમજો છો. સ્વામી ઘણી વાર આશીર્વચન આપે ત્યારે એમના પ્રત્યક્ષ અનુભવ ની વાત કરતા હોય કે ઘનશ્યામ મહારાજે દર્શન આપ્યા અને મને આ વાત કરી. જેનો સતત સદન પોતાના ઈષ્ટદેવ ની સાથે હોય એને પ્રભુ દર્શન આપે અને એ બંને ની આજે એકતા છે અને બે ની કૃપા જેમના ઉપર ઢળતી ઢળતી આવી છે અને અતિ જેમના ઉપર શ્રદ્ધા છે એવા એના મુખ્ય ભક્ત કાનજીભાઈ છે અને અહીંયા અભિષેકના યજમાન પણ છે. કઈ પુરાણી સ્વામીની પ્રેરણા સંતોની પ્રેરણા કાનજીભાઈ ઉપર મિથિ દ્રષ્ટિની હોય એવું લાગે છે. કાનજી બાપા સુરેશભાઈ ભાવેશભાઈ એ ભગવાનની ઈચ્છા હશે એમ થઈ જશે. કાનજીભાઈ સંતોની પ્રેરણા હશે એમ થઈ જશે. શ્રી માધવજીભાઈ શામજી ભુડિયા એક પરિવાર, શ્રી કાનજીભાઈ વાલજી ભુડિયા એક પરિવાર, બંને ભાઈઓ તરફથી ઘનશ્યામ મહારાજના સોનાના સિંહાસનના ચડાવવા માટેનો આ રૂપિયા 3,03,00,000 સ્વામિનારાયણ ભગવાનની ઘનશ્યામ મહારાજની સહજાનંદ સ્વામી મહારાજની ઘનશ્યામ મહારાજની હરે કૃષ્ણ મહારાજની ધન્યગળી ધન્યાંશ સરસ પ્રથમ સ્વામી વેલડીભાઈ નારાયણજી નારાયણભાઈ સોની લાખોંદવાડા હસ્તે હસ્તે બે ભાઈ અરવિંદભાઈ તથા ભરતભાઈ સુપુત્ર કિરીટભાઈ તથા પ્રકાશભાઈ તેમના તરફથી ચડાવવા માટેનો આ કૃપિયા 1,00,000 કાનજીભાઈ માવજી નાકરાણી સુપુત્ર સુરેશ કુમાર તથા ભાવેશ કુમાર ચડાવવા માટેનો આ કૃપિયા 1,51,000 શ્રી કાનજીભાઈ માવજી નાકરાણી હસ્તે સુપુત્ર સુરેશભાઈ તથા ભાવેશભાઈ તરફથી ચડાવવા માટેનો આ કૃપિયા 1,51,000 રૂપિયા 1,51,000 એક વાર જેનો સ્વભાવ પર ખૂબ આનંદી અને સચ્ચો કહેવા વાળા એવા અંજારના જ વતની પરમ ભક્ત શ્રી વેલજીભાઈ રત્ના ભગત હસ્તે સુપુત્રો વેલજીભાઈ રત્ના ભગત હસ્તે સુપુત્રો તેમના તરફથી સુવર્ણના દરવાજાના ઉદઘાટન પ્રસંગે ચડાવવા માટેનો આ રૂપિયા 2,00,000 વેલજીભાઈ રત્ના સોરઠિયા એક પરિવાર તરફથી ચડાવવા માટેનો આ રૂપિયા 2,00,000 એક વાર અંદરના અને બહારના ચાવી વિના ખુલતા નથી. પહેલા દરવાજાને બનાવેલી ચાવી હોય એનાથી દરવાજો ખુલે અને અંતરનો દરવાજો જ્ઞાનરૂપી કુચી હોય તો દરવાજો ખુલે. કાનજીભાઈ માવજી નાંકરાણી એક પરિવાર તરફથી દરવાજાના ઉદઘાટન નિમિત્તે ચડાવવાનો આ રૂપિયા 2,51,000 ખૂબ ખૂબ અભિનંદન દાતાઓને. આ અંજારના વતની કાનજીભાઈ છે અને અંજારના વતની વેલજીભાઈ છે અને આ ઘનશ્યામ મહારાજની કૃપાથી સત્સંગ અંજારનો વધતો રહ્યો છે. ભક્તરાજ વેલજીભાઈ રત્ના ભગત એટલે કે સોરઠિયા હસ્તે 5 પુત્રો તેમના તરફથી ચડાવવા માટેનો આ રૂપિયા 3,00,000 અને અવસર સંતો બોલે સભાની સેવા અને ભક્તજનો પુરાણી સ્વામી બોલ્યા છે. સદગુરુ સ્વામી પુરાણી ઘનશ્યામ જીવનદાસ સ્વામી સુવર્ણના દરવાજાના ઉદઘાટન નિમિત્તે ચડાવવાનો આ રૂપિયા 3,33,333 તથા સુરેશ કુમાર આ પરિવાર તરફથી ચડાવવા માટેનો હાથ છે. રૂપિયા 3,33,333 એક વાર
એમ છે ભગવાન પ્રેરણા કરે કાકા. જુઓ વલ્લીભાઈ ના ઘરમાં એમના મોટા સુપુત્ર ધરમસિંહભાઈ અક્ષર નિવાસી થયા અને ભગવાન એને ધામમાં તેડી ગયા. કોનું ક્યારે જીવન પૂરું થાય એ મને તમને ખબર નથી, ભગવાન મને ખબર છે. સ્વામી પાસે આવે છે રવિ સભામાં છે અશોકભાઈ વિજય કોઈ દીકરા આપણે છે તો મહેશભાઈ પુષ્પમાળા પહેરી રહ્યા છે. સ્વામી પાસે પધારે ભાઈ શ્રી ભરતભાઈ પણ આવી ગયા છે. મેં સાંભળ્યું તો અમિતભાઈ આવવાના હતા, અમિતભાઈ પણ આવી ગયા છે અમદાવાદભાઈ અને પ્રકાશભાઈ આવે પ્રસાદની પુષ્પમાળા સ્વીકારે અને બીજી પેરામણી આપણે પાસે કરીશું ઉદઘાટન કર્યા બાદ. હવે એટલું જ કહું કે પૂજ્ય માન સ્વામી, પૂજ્ય પુરાણી સ્વામી ધનસમજા સ્વામી, પૂજ્ય ઉપમહંત સ્વામી શ્રી અને પૂજ્ય પ્રેમ પ્રકાશ સ્વામી, પૂજ્ય શ્રી જાગૃતિ ભગત કોઠારી, પૂજ્ય શ્રી દેવકૃષ્ણ સ્વામી કોણ સ્વામી, પૂજ્ય સ્વામી શ્રી કેશવ પ્રસાદ દાસ સ્વામી, આ સંતો પધારશે અને એની સાથે જે સુવર્ણના સિંહાસનનો ચડાવો જેમણે આપ્યો એવા ભક્તરાજ બંને ભુડિયા ભાઈઓ એટલે
स्वामी महाराज ना चरणों में वंदन परम कृपालु अपना श्रद्धे स्वामी श्रीओ ना चरणों में वंदन अत्रे उपस्थित सौ अग्रणी महानुभाव अने समाचार मळ्या के खूब सुंदर मजानो प्रसंग छे अने भरत भाई ए कह्युं के जो आवी शकाय एटले मैं कह्युं के भरत भाई धर्म सभा होय धर्म सभा तो हूँ एम कहू के पहला धर्म सभा में जाइए पछी भले विधानसभा में जाइए। संतो ना आशीर्वाद मळे, संतो नी कृपा मळे, संतोए आपने धर्मनी देशना अने आपने आदेश ताने कीधो के भाई पानी तो हूँ संग्रह छू, पानी क्यों संग्रह पर आपने जो ने बैठा हुई है अने कोई ने तरस लागे तो ये हूँ करे के ये आवे पानी नो कबाल उले अने माटला मा माटी ने माटला मा भरे माटला नी आम कीमत ओछी तांबो नो हंडो भोंगो तो पानी ने मा जी पिए आउ केम के એટલે માટલાના હૃદય બહુ સરસ વાપ્યું કે જો ભાઈ તું માત્ર પાણીનો સંગ્રહ કરે છે પણ હું પાણીને મારામાં ઝારું છું, મારામાં ઉતારું છું, જે હું મારામાં ઉતારું છું એને કારણે પાણી ઠંડુ મીઠું મધુર અમૃત જેવું બને છે અને એટલે આવનારો પવાલો મારામાં ભરીને પાણી પીએ છે। જે લોકો જીવનમાં સંતોના ઉપદેશને આ રીતે ઝારે છે ઉતારે છે એનું જીવન અમૃતમય બની જાય છે। તેથી છે કે એક વાત માની લઈ અને મારી વાત પૂરી કરીશ, મને સમય જો આપો તો એક માની વાત મારે એટલા માટે કરવી છે કે આ માં બેઠી છે ને માં આ પાત્રો શક્તિ આ આપણી માતા બહેનો આમ તો ઘણી વાર હું કહેતો હોઉં છું કે દાનનો મહિમા તો જ થાય જો સ્ત્રી પ્રેરણા આપે તો। તમે જોજો કે દાન આપવામાં સ્ત્રીની પ્રેરણા હોય છે, એ માના રૂપે હોય, એ પતિના રૂપે હોય, એ બહેનના રૂપે હોય, એ દીકરીના રૂપે હોય, પણ સ્ત્રી જો પ્રેરણા ના આપે તો કોઈ દિવસ દાનનો પ્રવાહ ક્યાંય વહેતો નથી। અને એટલા માટે જ કવિએ ગાયું હતું કે મીઠા મધુને મીઠા મેં ઉલારે લોલ, એથી મીઠી
રીતે મોરી માત્રે જનની ની જોઈ શકે નહીં જડે દુનિયામાં માતાની કોઈ જોડ નથી અને એટલા માટે આ બાળક છે ને આપણા જીવનમાં ત્રણ સંસ્કાર આપે છે આનંદ છે કે કચ્છની ખમીરવંતી ધીંગી ધરાના આવા જ્યારે નિડર નર ને જન્મ આપને આપ્યા મળ્યા હોય અને જ્યારે રાજના તખત ઉપર બેસી અને શાસન કરતા હો ત્યારે ભારતનો આવતીકાલ ઉજળો છે એ આપણી ભાષા જ કહી દે છે અને આપણું કર્તવ્ય જ કહી દે છે ભક્તો સમજી રહી દેશો આપણે હવે દાતાઓને સન્માનવા છે સન્માનવાના છે અને મજા આવેલી વાતો કરવી છે એક વાત કહી દઉં વારે વારે એનું કહેવું ન પડે આ રસ્તો તમે રોકો માં આવી જાઓ અહીંયા બેસો રસ્તો રોકો માં બાકી છે ધર્મપત્ની અમૃત સ્વીકારો શ્રી માધવજીભાઈ અને સુપુત્ર જયેશ કુમાર આશીર્વાદ ઉપમાન સ્વામી શ્રી પેરામણી કરી રહ્યા છે તો ત્યાર પછી શ્રી કેરા ગામના વતની અને ઓલડમજી આવેલા છે વતની અને મોરજીભાઈ તમારો સંકલ્પ અહીંયા બોલતો હતો ત્યાંનાડી ભગત કેસરભાઈ નું નામ લેતો તો સાથે શશીના મામા માધવપર વાળા એમના દીકરી ધનભાઈ એમની પેરામણી સ્વીકારશે ભુજ મંદિરના કોઠારી રવજીભાઈ માવજી મિત્રભાઈઓ છે જે રસોડામાં માનકો વાળા લગ્ન માં છે એમના ભાઈ પ્રેમજીભાઈ વીરજી વરસાણી આવે આવે સદરોઈ વાળા તમને સ્વીકારે આ હતી યજમાન કે યોગી ત્રિવેણી બેન અને ગુરુ શાંતાબેન એમના તરફથી સેવા માટેની રકમ રૂપિયા 555,555 બન્યા છે આ ધરાને ને કાયમ રહેશે ધારણ કરાવવા માટેનો એક તોરો નહીં એની તોરાની જોડી મેં જે બતાવેલી હતી એ સરસ મજાની તોરાની જોડી બનાવીને અર્પણ કરી છે એની લગભગ કિંમત 1,00,000 પણ વધારે કિંમત થાય છે આપણી સભામાં પુષ્પાબેન રતનસિંહ જેઓ હાલ હેરાપર માં સોના નો કળશીઓ પણ પેલા ઘનશ્યામ મહારાજ ને અર્પણ કરેલો છે હવે આવે છે સંખ્યયોગી કુંવરબેન એમના તરફથી સોના ચાંદીનો હાર રંગ જડી ભગવાનને ધારણ કર્યો છે આટલા દિવસ ધારણ કરતા તો એ સેવાને પણ બિરદાવીએ છીએ એની સેવા જાહેર નથી કરવાની તો આપણે જે પારણીઓ ભગવાનને ઝુલાવવા માટેનો સ્વામિનારાયણ જયંતિ અને કૃષ્ણ રંગ ઝુલાવતા હતા સંતો અને કેટલાક યુવાન છોકરાઓ બોલી ગયા સત્સંગી અને સંતોની સારો આપી અને આ સેવાનો બેડો ઝડપ્યો સ્વામી પાસે આવે પછી સુપુત્ર મેઘજીભાઈ અશોકભાઈ રવિભાઈ નું મેં નામ લીધેલું હતું અને રવિકુમાર અત્યારે સભામાં છે એ રવિભાઈ કહું કે સ્વામી પાસે આવો સ્વામી પાસે બોલાવું અને ગાદી છે ને હજી ખૂબ ગાદી રહેશે સત્સંગમાં વધશો અને સંપત્તિમાં વધશો
કાનજીભાઈ ને પ્રસાદી ની મૂર્તિ સ્વીકારી રહ્યા છે. સહજાનંદ સ્વામી મહારાજ ની અમે સ્વીકારે વેલજીભાઈ મૂર્તિ બને ભાઈ પ્રસાદી ના સાથે. બહેનોના મંદિરમાંથી હજુ જે સેવાનો આ કાર્યો છે ભક્તજનો તમને કહી દઉં, બહેનો પહેલા એક પારાયણ કરવાનો હતા, એમની રકમ સુપુત્ર જીતેન્દ્ર શશી અને ભરત ને પણ યાદ કરો જવા માટે સ્વામી પાસે આવ્યા. ત્યાર પછી વીરજીભાઈ લાલજી પોકાર, ધર્મપત્ની રાજભાઈ, સુખસિંહજી તથા કિમજી દયાપરવાડા અને હાલે વડોદરામાં રહે છે, એ એક જ દિવસ આવ્યા, સેવા લખાવીને જતા રહ્યા. 11,111 છે, પધારો પેરમે સ્વીકારો. સોની હોમ હેમકુંવર બેન રતિલાલ મારો ભગવાન ની સાથે જડાઈ ગયેલા આત્મા છે, કોઈ પણ પ્રસંગો ની સેવા કરે અને આમાં પણ એમને 11 તો સુપરના ભક્ત છે ગોરસિયા એવા શ્રી ધનજીભાઈ ને કહું કે સ્વામી પાસે આવે પેરામે સ્વીકારે. આ ત્રણેય ભાઈસભાઈ ને કહું કે સ્વામી પાસે આવે પેરામે સ્વીકારે. શ્રી કૈલાસભાઈ અર્જણભાઈ વાલજી કચરા માધાપરના, અર્જણભાઈ લાલજી કચરા ડબાસિયા, ધર્મપત્ની માનભાઈ હસ્તે રતન, હિતેશભાઈ પરગટ ભોડિયા, ધર્મપત્ની જયશ્રી બેન, પુત્ર પરેશ ની સેવા છે, તેમને લેવા માટે સ્વામી પાસે પધારે. સાથે સન્માન કરીએ. હવે માત્ર એક જ પાનું મારી પાસે છે, પછી આપણે આગળ વધીશું. અને બધા જ મહિલા મંડળ તરફથી દૂધની સેવાના 1,000 રૂપિયા હતા, જ્યોતિબેન તરફથી 500 રૂપિયા હતા, અને એવી જ રીતે પ્રભુજીભાઈ ખૂબ મહેનત કરી, ગમે ત્યાંથી માલ ભેગો કરી અને માથે રહીને આખો જે સેપરેટ નું કામ કરાવડે ભાઈ, એ પણ માનું કુવાના છે. શિવજીભાઈ અને સુરેશભાઈ નથી આવ્યા તો ગયો. દીપક સાઉન્ડ સર્વિસ, જે દીપકભાઈ પોતે જ બેઠા છે, એમણે એમ કહ્યું કે આમાં મને સેવા કઈ પણ પૈસો લે ની સેવા કરે છે. તો શિવજીભાઈ આસાની વેકરવાડા ને તો સ્વામી પાસે આવે પેરામે સ્વીકાર. રસોઈ નું કામ હોય ત્યારે કાયમ હાજર પેરામે સ્વીકારે અને ગાય ની સેવામાં જ હશે એને પેરામે પછી આપશો. ઉમિયાભાઈ નરસિંહભાઈ ઠક્કર, ઉમિયાભાઈ મહિલા મંગળામાં આવી અને મંદિર વાડી ને સાફ રાખે પેરામણી સ્વીકારવા માટે સ્વામી પાસે આવે. નવતમભાઈ મારુ સ્વીકારે. કનૈયાભાઈ મોટીરામ ભાણજી એઠવાડા ના ગામ, એમને પણ આ પ્રસંગે જરૂર સન્માનીશું. શાંતિલાલભાઈ ઠક્કર બિચારો મજૂરી કરી પોતાનો પરિવાર નું પોષણ કરે છે, પણ મંદિર નું કામ હોય તો હાજર હાજર ને હાજર. સાંખ્યયોગી નીતાબેન ભૂતિયા, મહેન્દ્રભાઈ ગોપાલજી, ખૂબ રાજીતો આપે, સંતો ખૂબ આશીર્વાદ આપે. અમારાથી કદાચ કઈ પણ પ્રકારની ક્ષતિ રહી ગઈ હોય, ઉતારા આપવામાં અધુરાસ રહી ગઈ હોય તો તમે ક્ષમા. વીરજીભાઈ, વીરજીભાઈ ધનજી ગામી, વીરજીભાઈ ભગત ના સુપુત્ર વીરજીભાઈ આવજો. વીરજીભાઈ નારાયણજી સોની આવજો. મહામંડળે પ્રદેશે અંજાર શહેરે સ્વામિનારાયણ મંદિરે વિક્રમ સંવત 2000 સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ.
જણાય.